और दिवा के 4 વાગે એડિટ કરી કમ્પ્લીટ કરી 4 વાગે સુપર પાછા આ લોકો ધોકા મારી મારીને આપણે 6 વાગે ઉઠાડ. નમસ્કાર દર્શકો, હું છું નેતા મોદી મોરબીથી. કાઠિયાવાડી ક્લબમાં તમારું સ્વાગત છે. આજે અમે સન્ડે છે અને છોકરાઓને લઈને બહાર આવ્યા છીએ, તો છોકરાઓએ જમ્પિંગ ને બધું કરી દીધું છે. બતાવું તમને મિત્રો, આ બાજુ કોલ્ડ ડ્રિંક છે, આ બાજુ છોકરાઓનું જમ્પિંગ છે ને ગાડી ને ચૂલા ને બધું છે. ચલો હવે અમે ઘરે જઈ રહ્યા છીએ. પ્રિયાંશ પ્રિયાંશ બેઠો એ દી આવી બેસી ગઈ હે બેસી ગઈ. જો આ રમી રમીને આવ્યા ને તો એ દી ટાઈકા નથી, મને દીકલો હજી ઠાઈકા નથી. એટલે શું કરો છો તમે? કાલની તૈયારી. કાલે કાલ તારો બ્લોગ આવે, મારો બ્લોગ આવે. પરમ દિવસ હતો, હું આવ્યો હતો 2:30 વાગે 4 વાગે એડિટ કરી કમ્પ્લીટ કરી 4 વાગે સુપર. પાછા આ લોકો ધોકા મારી મારીને આપણે 6 વાગે ઉઠાડે. સવાર માં વેલું ઉઠવાનું કમલેશ, વોકિંગ કરવાનું પાછું. આ બાજુ દિયા સુઈ ગઈ છે, થાકી ગઈ. આમાં દિયા બેન ને બહુ થાક લાગે. દિયાને દિયાને થોડી ઉંમર થઈ ગઈ લે. અને જો હજી આ બે ભાઈ તો હજી ખબર નઈ આ કયા સુઈ છે. આ સુવે તો અમારો વારો આવે સુવાનો. હે એ ભાઈ શું કરો છો તમે? આ છે પ્રિન્સ અને આ પ્રિયાંશ, ગાડી લઈને ચક્કર મારે છે. જોકે 18 તારીખે એની એક્ઝામ હતી, 18 તારીખે, પણ કોઈ કારણોસર કેન્સલ થઈ છે. જોકે એક જ દિવસ કેન્સલ થયો છે, રજા પાડી છે. અને 19 તારીખથી મને બધું જ આવડતું હોય છે એવું બોલવાનું. દીક દીક ઓર્ડર ના નાખે બેટા. આ બાજુ ચલો રમવા જવું છે હે કે સુઈ જવું છે? નેની કેને આવે છે બેટુ? હા લાવ. નેની કેને આવે છે? હા લે. બસ બસ આવી રીતે હોય. આ બાજુ કમલેશ નું એડિટિંગ ચાલુ છે.
દિયા સુઈ ગઈ છે, હવે અમે જાગી છે. આ પ્રિન્સ પ્રિયાંશ સુઈ જાય એટલે અમારો વારો આવે. જો દોડી દોડીને ગયા છો. અમને એડિટિંગ પૂરું થઈ ગયું તમારે? બસ હવે ફટાફટ છે ને વિડીયો ચડાવી દઉં. કેવી ચાલે દુબઈની તૈયારી? દુબઈ તો દુબઈની કોઈ તૈયારી નહીં, કોઈ તૈયારી નહીં. કારણ કે એમાં તો જઈએ એવા છે, થેલો તૈયાર પડ્યો છે. આ વખતે છે ને મોટી જે ભૂલ કરી હતી ને નથી કરવી. આપણું જે અમુક અમુક વસ્તુ જે ખાવાની નથી મળતી ત્યાં આગળ, આમ તો બધી મળે પણ તો છતાં બધું અહીંથી આપણે જાય તો લઈ તો જવું પડે. એક યાદી હોય ને મને એક એમાં કોઈ દિવસ મારા ઘરના નાનો પાડે એ સારું. એ મારે કારણ કે એ એનું લક્ષ્ય એક જ હોય કે ભાઈ એક યાદી આપણી રહેવી જોઈએ ત્યાં જાય, અને માણસો ખુશ થવા જોઈએ આપણને મળી. હા, મળીને ખુશ થવા જોઈએ. આમ ગાળો રો દેવો છે જીવનનો કે ભાઈ આ ક્યાં આવી છે એવું તો ના થવું જોઈએ. એવું થતું હોય છે ઘણા બધા, પહેલાં બહુ થતું હતું. જ્યારે સમય જ્યારે આપણો નબળો હોય ને ત્યારે ખરેખર લોકો એવું કહેતા હતા કે આ ક્યાં આવી ગયા. પણ એક સમયની રાહ જોવાની અને કુદરતના હાથમાં છે બધું. કુદરત તમારું બધું કરશે, એ કરશે, એ કરશે, તમે નહીં કરી શકો. અને એ જ્યારે કરે ને ત્યારે દુનિયાની કોઈ તાકાત નથી. છપ્પર પાડ લઈ લે તો થપ્પડ મારીને લઈ લે, અને દે તો છપ્પર ફાડીને દે. છપ્પર ફાડીને દે એટલે કુદરતની સાક્ષી રહેવાનું અને એના બને ત્યાં સુધી જેટલી પણ હેલ્પ થાય ને એટલી કરતું રહેવાનું. કારણ કે આ દુનિયામાં અત્યારે આ એક જ પ્લસ પોઈન્ટ છે કે જે જીવનમાં આપણે આગળ આવી શકીએ. અને દુબઈની વાત કરીએ તો દુબઈમાં કહું ને દર મહિને મહિને જવાનું થશે. હવે ભાવેશભાઈને લઈને જવાના છે આ વખતે. ત્યાં જઈને પાછું પેકેજની પણ બધી વ્યવસ્થા કરવાનું છે કે કેવી રીતના પેકેજ આપણું બનશે. થાઈલેન્ડ જવાની બહુ ઈચ્છા હતી, નગર કાં તો દુબઈ જત કરતો થાઈલેન્ડ, બેમાંથી એક નક્કી જ હતું મારે. પણ દુબઈ વધારે પહેલા પ્રિફર કરીએ આપણે. બરાબર, થાઈલેન્ડ જવાની. દુબઈ તો જન્નત છે, સ્વર્ગ છે. ત્યાંનું સિસ્ટમ એ ખરેખર આપણા માટે બહુ જરૂરી છે. બરાબર, અને ધીમે ધીમે આવી રહ્યું છે. આપણે પણ આ વખતે મારા માટે શું લઈ આવવાનું? એક્ચુઅલમાં એવું થયું કે ગઈ વખતે લઈ આવવાનો હતો પણ થોડુંક બધું સેટિંગ વિખાઈ ગયું હતું એનું. અને સ્ત્રીઓને ગમતું શું હોય? સ્ત્રીઓને સૌથી વધારે ગમતું હોય તો ગોલ્ડ છે, સોનું. એ સૌથી વધારે પ્રિય, સાચી વાત છે. સોનાનો મોહ બધાને નથી ગમતું ના, મને સોનાનો શોખ ખરો. નહીં નહીં, એક વસ્તુ છે, સ્ત્રીને સોનું અતિ પ્રિય હોય છે. ના, બધી સ્ત્રીઓને નથી ગમતું હોતું. કોક 1-2% બાકી રહી હશે પણ બાકી 99% ઓલે અમને પુરુષોને બધા લોકોને મને સોનું નથી ગમતું. મને સોનું ગમે. મારું વીટી પેઢી છે, ચેન પેડા છે, બધું. ક્યાં કોઈ દિવસ તમે મારા કમલેશ પાસે બધો દાગીનો છે પણ પહેરે કોઈ ક્યારે કોઈ દિવસ પ્રસંગમાં નથી પહેરતો. બોલો એને કહું ને કે પહેરો તોય ના પહેરે. મને ખાલી એક જ વસ્તુનો પણ છે ને, હું એટલું કહું કે સોનું લેવું જોઈએ. આગળના આપણા ઘરડાઓ કહેતા આગળના કે સોનું છે ને એ ભૂખ્યાનું ભાથું છે. ના ના, સોનું ખરેખર બહુ અમને પણ ભૂખ્યાનું ભાથું છે. અમારી જો પ્રગતિ થઈ હોય ને તો આ મેન સીડી છે. બિલકુલ 100% સત્ય છે. અમારી પ્રગતિ ત્યાંથી શરૂ થઈ. કારણ કે હજુ પણ ઘણી બધી વાતો છે. અત્યારે આ બ્લોગમાં નહીં કહું, કારણ કે બીજી બ્લોગમાં તમને જણાવીશ કે જીવનમાં સોનું કેમ કામ આવ્યું છે અને કેમ કામ આવે છે એ પણ તમને વાત જણાવીશ. કારણ કે બહુ અઘરું હોય છે જીવનમાં. પણ સોનું એક આપણા માટે એક એવી વસ્તુ છે કે એની તમારી વેલ્યુ વધતી હોય છે એનાથી. બરાબર, કારણ કે બધી વસ્તુ ઘણી બધી એવી છે, પ્રોપર્ટી એક અને આ બધી વસ્તુ બહુ જરૂરી છે. અને જીવનમાં કઈ રીતના ધીમે ધીમે આગળ વધવું જોઈએ ને એની મસ્તીને આગળ તમને એક બીજા વિડીયોમાં કહીશું. આ વિડીયોમાં બધું નહીં કહીએ, આજનો વિડીયો આપણે આટલો જ રાખીએ. દુબઈની પણ વાતો કરવી છે હજુ તને,
આવીને પાછી વાતો કરશે મારા માટે શું લઈ આવ્યા મિત્રો એ પણ આવતો એના માટે છે ને વીટી લઈને આવવાનું જો કે આજે વખતે હું કોઈ જાતની ફરમાઈશ કરવાની નથી એટલે હું ખર્ચેડ છું એટલે આપણે જોશું કે શું લઈ આવે છે જોજો મિત્રો તો ચલો મિત્રો આજનો વિડીયો આપણે આટલો જ રાખશું પાછા મળશું નેક્સ્ટ બ્લોગમાં ત્યાં સુધી લાઈક કરજો શેર કરજો અને નવા આવ્યા હોય તો સબસ્ક્રાઇબ કરી દેજો મિત્રો અને બાજુમાં રહેલ બેલ આઇકન ક્લિક કરી દેજો જેથી કરીને આપણો પહેલો વિડીયો તમને મળી શકે ચાલો મિત્રો આવજો બાય 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 બાય